હિંમતનગર આઉટ પોલીસ સ્ટેશન તેમજ ઇલોય પોલીસ સ્ટેશન ઉપર આવનારા દિવસોમાં બકરા ઈદનો તહેવાર આવનારો હોવાથી શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી. ઇલોલ ખાતે યોજાયેલ શાંતિ સમિતિની મીટિંગમાં પીએસઆઈ પીડી ચૌધરી ઇલોલના જમાદાર હાજર રહ્યા હતા. મહેરપુરા ગામના સરપંચ સબીરભાઈ, કનઈ ગામના સરપંચ મહેદીભાઈ, નવલપુરના સરપંચ મુમતાજબેન તેમજ ઇલોલ ગામના આગેવાન અહેમદભાઈ ટાપા, મોહમ્મદભાઈ વાઘ વગેરે હાજર રહ્યા હતા. હિંમતનગર આઉટ પોલીસ સ્ટેશન ખાતે પાણપુરના સરપંચ સાજિદભાઈ મેમણ, ઇકબાલભાઈ મનસુરી, અબ્દુલ રજા તેમજ કાટવાડ ગામના સરપંચ તથા અન્ય આગેવાનો આ મીટિંગમાં હાજર રહ્યા હતા. આબિદ બુરા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચોટીલા ગામમાં આવેલ ચોટીલા મહાદેવના દર્શન કરવા જવા માટે વન વિભાગે વિલનની ભૂમિકા ભજવીને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. હિંમતનગરથી ઉત્તર દિશામાં 10-12 કિલોમીટર દૂર આવેલા ગોરવાડા પાસેના ડુંગર ઉપર ચોટીલા મહાદેવનું મંદિર આવેલ છે, જે આસપાસના 11 ગામની પ્રજા માટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન છે. અહીં શ્રાવણ માસ સિવાય પણ અનેક દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે, પરંતુ વન વિભાગની હદમાં આવેલ તથા ગોરવાડાની સીમમાંથી ચોટીલા મહાદેવ જવાના 2 કિલોમીટરનો રસ્તો ડામરનો બનતો નથી. તેથી 11 ગામના લોકો દ્વારા ધારદાર રજૂઆત કરતા 4 વર્ષ અગાઉ હિંમતનગરના ધારાસભ્યએ લોક લાગણીને માન આપી રોડ માટે ગ્રાન્ટ મંજૂર કરી હતી. રસ્તાની સમસ્યા માટે સાહેબ એવું કેવું થાય છે કે જે ગોરવાડા અને ચોટીલા મહાદેવનો જે રસ્તો છે એ 12 ગામના શ્રદ્ધાળુઓને લગતો રસ્તો છે અને એ લોકોને બાધા કરવા માટે 12-13 કિલોમીટર ફરીને આવવું પડે છે. જો આ રસ્તો ટૂંક સમયમાં થઈ જાય, વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ થયું નથી, એની જે ડિપોઝિટ ભરવાની હતી ભરાઈ ગઈ છે, હજુ મંજૂરી ફોરેસ્ટવાળાએ આપી નથી. જો તાત્કાલિક એ ફોરેસ્ટવાળા મંજૂરી આપે તો 2020-21માં રસ્તો તૈયાર થઈ જેના શ્રદ્ધાળુઓને આવવા જવા માટે તકલીફનું નિવારણ થાય. તેમ છતાં વન વિભાગની આડોડાઈના કારણે રોડ હજુ સુધી બન્યો નથી, ક્યારે બનશે તે પણ નક્કી નથી. આસ્થાની વાત કરીએ તો ગોરવાડા પાસેના ડુંગર પર બિરાજમાન ચોટીલા મહાદેવની અનેક દંતકથાઓ પ્રચલિત છે. આ મંદિરે ભક્તો બાધા આખડી અને માનતા માટે ભોળાનાથ સમક્ષ શીશ નમાવીને યાચકના સ્વરૂપમાં મનની ઈચ્છા વ્યક્ત કરે છે. બે વખતે ધારાસભ્ય ખાતમુહૂર્ત કરાવે, પણ એ ફાઇલો લખનૌ જે અહીંયાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અટકી હતી એ તપાસ કરતાં જાણવા મળ્યું કે એનું જે ચલણ ભરવું પડે એ પૈસા ભરાઈ ગયા છે. અને હવે બંને આજુબાજુના 12 ગામોને આવવા જવાનો રસ્તો છે, ફરીને લગભગ 10 કિલોમીટર દૂર ફરીને આવવું પડશે. પણ જો આ રસ્તો થઈ જાય તો શોર્ટકટમાં 3-4 કિલોમીટર લોકો સીધા રસ્તા આવી શકે. હિંમતનગરથી આવે છે એ લોકો પણ ફરીને રસ્તા ચોમાસાના હિસાબે રસ્તો ખરાબ થાય છે, તો આવી શકતાથી શ્રદ્ધાળુઓની બહુ શ્રદ્ધાભાવપૂર્વક છે કે ભાઈ ચોટીલાનો મેળો દર સોમવારે ભરાતો હતો, 8મ જન્માષ્ટમી દિવસે ભરાય છે, પણ આ સંજોગ કોરોનાના હિસાબે આ સાલ બંધ રાખવામાં આવ્યો છે. પણ હવે જે પબ્લિક આવે છે અવનવર, પણ એ બિચારા સાધન લઈ લઈને રિક્ષા આવે તો રિક્ષા ફસાઈ જાય. એ રસ્તા એટલા બધા ખરાબ છે કે આવતા જતા માણસોને બહુ અગવડ પડે છે, એટલે બને એટલો જલ્દી રસ્તો થાય તો સારું યોગ્ય છે. અનેક ભક્તોનું ધાર્યું પરિણામ પણ મળે છે. ડુંગર ઉપર બિરાજમાન ચોટીલા મહાદેવના વિકાસ માટે ભક્તો અનેક સોનેરી સપના સેવી રહ્યા છે, ત્યારે સરકારની યાત્રાધામ યોજના થકી ચોટીલા મહાદેવનો સમાવેશ કરી વિકાસ કરવો જોઈએ. હાલ તો અહીંયા દર્શને આવતા દર્શનાર્થીઓને ભોળાનાથના દર્શન માટે 2 કિલોમીટરની જગ્યાએ 20 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જનતામાં ભયનો માહોલ છવાયો છે. સાબરકાંઠા જિલ્લામાં અનલોક 2માં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, જે પૈકી તારીખ 29મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં 14 કેસ કોરોના પોઝિટિવના સામે આવ્યા છે. હિંમતનગર તાલુકામાં 1 સામટા 11 કેસ કોરોના પોઝિટિવના આવ્યા છે, જેથી જનતામાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે તલોદ, ઈડર અને વડાલીમાં 1-1 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 400ની પાર પહોંચી ગયો છે. જિલ્લાની જનતા સરકારની ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો આ આંકડો 500ની પાર જતા વાર લાગશે નહીં, જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું સૌના માટે હિતાવહ છે. જ્યારે દરેક નાગરિકે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ. આ નિયમોનું પાલન કરવામાં આવશે તો જ કોરોના સામે વિજય મેળવી શકાશે.
સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર.